મજામાં. હવે આજે આપણે કરી રહ્યા છીએ ધોરણ 3 વિષય ગણિત. હવે ગણિતની અંદર બાળકો આજે આપણે કરવાનું છે ચેપ્ટર 4 લાંબુ અને ટૂંકું. હવે બાળકો આ ચેપ્ટરમાં આપણે શું શીખશું? તો આ ચેપ્ટરમાં આપણે મીટર અને સેન્ટીમીટર વિશેની માહિતી મેળવવાની છે. એટલે બાળકો આપણે અહીં લંબાઈ વિશે શીખશું કે લંબાઈ અને તેના અંતર, નાના મોટા એકમો જેમાં કે સેમી, મીટર, કિલોમીટર વગેરે, આપણે તેના માપ અને તેના વચ્ચેનું સંબંધ વિશે માહિતી મેળવવાની છે. હવે બધા જ બાળકો પાના નંબર 46 ખોલીને બેસશે. હવે બાળકો અહીં પ્રકરણમાં આપણે શીખવાનું છે કે લાલી છે તે પોતાના પિતાની દુકાને થોડીક વસ્તુઓ વેચે છે. ત્યાં આવે એક ખેડૂત આવે છે અને તે કહે છે કે મને 7 હાથ જેટલું છે ને દોરડું છે એ તમે આપી શકશો? તો તમારું 7 હાથ દોરડું આ રહ્યું. તો એ નાની છોકરી હતી ને તેના નાના નાના હાથ વડે 7 હાથ દોરડું કાપીને આપે છે. પરંતુ ઓલો ખેડૂત છે ને એ જ્યારે પોતાના હાથથી દોરડું જ્યારે લંબાઈથી કરે છે ને તો 6 હાથ લાંબો થાય છે. તમને ખબર છે આવું શું કામ થયું? કારણ કે એ તેના હાથ નાના નાના હતા માટે તેના જ્યારે તેને ખેડૂતને પોતાના નાના નાના હાથ વડે છે ને દોરડું માપીને આપ્યું ત્યારે તેનું દોરડું છે એની લંબાઈ છે થોડીક જ થઈ. જ્યારે ખેડૂતે પોતાના મોટા હાથ વડે દોરડું કર્યું ને લંબાઈમાં તો એ 6 મીટર જ લાંબુ થયું. તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપી લાલી અને તેના 7 ગણું દોરડું આપે છે. હવે તમારે પણ તમારા મમ્મીના હાથની લંબાઈ તમારે માપવાની છે. અને બાળકો તમે જોજો તમારા કરતાં તમારા મમ્મીના હાથનું માપ વધારે થશે. આવી જ રીતના તમે તમારા પિતાજીના હાથ વડે પણ દોરડું માપી અને જોઈ શકો છો, બરાબર ને? તો તમારા હાથ નાના હોવાથી લંબાઈ નાની થશે અને પિતાજીના હાથ લાંબા હોવાથી તેની લંબાઈ વધારે થશે. હવે બાળકો કરશું પાના નંબર 46 અહીં પૂરો થાય છે. અને હવે અહીં કરવાનું છે આપણે પાના નંબર 47. તો બાળકો અહીં પાના નંબર 47 પર આપણે અહીં જોશું કે પાના નંબર 47 પર જો એક છોકરો છે ને એ દામજી છે એ કેટલાક પગલામાં અહીં ડગલા ભરે છે. જો તમને અહીં ચિત્રમાં બતાય છે ને બાળકો. હવે એ કહ્યું છે કે દામજી કેટલા ડગલાઓ રસ્તો ઓળંગશે? તો બાળકો અહીં તમારે જવાબમાં લખવાનું છે કે દામજી છે 8 ડગલા રસ્તો છે ઓળંગશે. પછી ત્યાર પછી કહ્યું છે કે આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે? તો બાળકો અહીં આપણે 8 કપ છે એ ગોઠવી શકાશે. ત્યારબાદ કહ્યું છે ત્યારબાદ અહીં આપણને ઝાડની ડાળીઓ પોચવા માટે કેટલા માટલા ગોઠવવા પડશે? તો અહીં આપણે ઝાડની ડાળી સુધી પહોંચવા 5 માટલા ગોઠવવા પડશે. ત્યાર પછી કહ્યું છે કે આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? તો બાળકો અહીં આ ટોટલ 4 ખમીસ લટકાવી શકાશે, બરાબર ને? હવે આપણે અહીં પાના નંબર 47 અહીં પૂરું થાય છે. હવે કરવાનું છે પાના નંબર 48. તો હવે પાના નંબર 48 પર જો કેટલા સેન્ટીમીટર એટલે કે કેટલી સેમી લંબાઈ, બાળકો
ત્યારબાદ અહીં આપણને મીણીયો રંગ આપ્યો છે અને એમ જ અહીં પાસો આપેલો છે તેમજ પાન આપેલું છે। હવે દીવાસળીની લંબાઈ 4 સેમી હોય છે તો પાસાની દરેક બાજુ 1 સેમી લાંબી હોય છે અને ગરોળી છે એ 13 સેમી લાંબી હોય છે તો પાનની લંબાઈ ખાલી જગ્યા સેમી અહીં આપણે લખવાની છે। તો બાળકો આ કરવા માટે આપણે સૌથી પહેલા તો અહીં માપપટ્ટીનું માપ શીખીશું। તો જુઓ બાળકો અહીં આપણને એક માપપટ્ટી આપેલી છે, બતાવી છે ને તમને। હવે એમાં જુઓ અહીંયા 0, 1, 2, 3 એમ માપ આપેલા છે। હવે આ માપપટ્ટીમાં અહીં આપણને માપપટ્ટી એટલે કે સીધી રેખાને બતાડી છે, બરાબર ને। અહીં આપણને 30 સેમી સુધી માપપટ્ટીનું માપ હોય બતાડેલું છે, બરાબર। તો હવે અહીં 12 અંચ સુધીના આપણને અહીં આપણને માપ આપેલું છે। તો મેં જો અહીં તો બાળકો અહીં આપણે માપ વિશે શીખવાનું છે। તો જુઓ અહીં તમારે શીખવાનું 1 મીટર = 100 સેન્ટીમીટર તેમજ 1000 મીટર = 1 કિમી અને સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખાય છે અને મીટરને ટૂંકમાં મી લખાય છે અને કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય છે। આ તમારે ખાલી માપ યાદ રાખવાનું છે। હવે ત્યારબાદ અહીં આપણે જો અહીં ગરોળી છે, પછી એક દીવાસળી છે અને માપ આપેલું છે, બરાબર। બધાયના દીવાસળીની 4, પાસાની 1 અને ગરોળીની 13 આપેલી છે। હવે પાનની પૂછી છે તો બાળકો અહીં આપણે ફૂટપટ્ટીની માપથી જોશું। તો અહીં તમારે આ માપ ફૂટપટ્ટી અહીંયા રાખીને જોવાનું। તો બાળકો અહીં પાનની લંબાઈ 4 સેમી આવશે, તો તમારે અહીંયા 4 સેમી લખવાનું છે। હવે મીણિયા રંગની તમારે કરવાની છે। તો અહીં જો તમને અહીંયા દેખાશે મીણિયા રંગમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 આ 7 છે। તો અહીં તમારે મીણિયા રંગની લંબાઈ 7 લખવાની છે। ત્યારબાદ અહીં પાસાની આપેલી છે, તો પાસાની છે એ આપણને 1 સેમી બતાડેલી છે, બરાબર। ત્યારબાદ અહીં આપણને ભૂમિતિ બોક્સમાં રહેલી માપપટ્ટી નજર આવે છે, તો તેની લંબાઈ આપણને કેટલી બતાડે છે। તો બાળકો અહીં માપપટ્ટી પર આપણ નજર કરો ને તો આપણને 15 સેમી સુધીની આપણને અહીં બતાડે છે, બરાબર। હવે ત્યારબાદ બાળકો કરશું પાના નંબર 48। હવે પાના નંબર 48 પર આપણે અહીંયા જોઈએ કે જે નાની માપપટ્ટી તમે શાળામાં મોટી ભાગે વાપરો છો ને તે આના જેવી જ હોય છે। જો અહીંયા માપપટ્ટી 15 સેમી જે આપણે પાના નંબર 6 ઉપર લખ્યું, બરાબર, તે અહીં દર્શાવેલી છે। હવે અહીં કીધું છે કે 0થી નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું છે, એટલે કે આ 0 છે ત્યાંથી તમારે શરૂ કરવાનું છે। શરૂ કરવાનું વધારે સહેલું પડે માપપટ્ટીની નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેની લંબાઈ શોધો। તો જુઓ બાળકો અહીં આપણને માપપટ્ટીથી જુદા જુદા માપ આપેલા છે 0થી। હવે અહીં કહ્યું છે કે 0થી આપણે માપપટ્ટીની માપ લેવાનું છે। માપપટ્ટી પરથી નાની નાની લીટીઓ શા માટે વપરાય છે? તો બાળકો તો માપપટ્ટી પરથી નાની નાની લીટીઓ નાની નાની વસ્તુઓ વાપરવા માટે હોય છે। ત્યાર પછી કહ્યું છે કે લગભગ 10 સેમી લાંબી છે, લાંબી વસ્તુઓ છે એ તમારે શોધવાની છે। તો 10 તો એવી જ રીતના અહીં સાબુ, પછી સ્ટેપલર, પાનું, સ્ક્રૂ ડ્રાઈવર, સ્ક્રૂ
डिसमिस वगैरह અહીં 10 સેમી જેટલું હોય છે। હવે 10 થી 20 સુધીનું આપણને પૂછ્યું છે તો 10 થી 20 સુધી બોટલ ચમચી ચપ્પુ ચીપિયો ઇસ્ત્રી મોબાઈલ વગેરે ત્યાર પછી આપણને કહ્યું છે 1 સેમી કરતાં ઓછી લાંબી વસ્તુ હોય એવું કહો તો નક કીડી ઘઉંનો દાણો વટાણો વગેરે બરાબર। હવે કે તેમાંથી કેટલીક વસ્તુઓ અહીં દોરો તો હવે બાળકો અહીં તમારે પાનું છે એ આવી રીતના તમે દોરી શકો છો અથવા તો પેચ્યું છે એ તમારે આવી રીતના અહીં દોરવાનું છે અથવા સાબુ તો આ ખાલી જગ્યામાં તમે દોરજો। હવે કરશું પાના નંબર 50। તો મારો હાથ કેટલો મોટો છે તમારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ છે તમારે માપવાની અને પાના પરના ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા માપપટ્ટીનો તમારે ઉપયોગ કરવાનો છે। અંગૂઠા અથવા નાની આંગળીઓ કોણ વધારે લાંબુ છે બરાબર તો તમારા વર્ગમાં મેજર ટેપ છે એ તમારે લાવવાની અને તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈ છે એનું અનુમાન કરવાની છે અને અનુમાન કરી માપપટ્ટી અથવા તો દોરી અથવા તો મેજરપટ્ટીના ઉપયોગથી તમારે તે કરી શકો છો। તો જેમ કે જો અહીંયા હાથની લંબાઈ હાથના કાંડાની લંબાઈ અહીં માથાની લંબાઈ બરાબર ને એવી રીતના તમારે અહીં માપ પટ્ટીની મદદથી અથવા તો દોરીથી અથવા તો મેજર ટેપથી તમે આ બધી વસ્તુઓ છે એ તમે કરી શકો છો। હવે પાના નંબર 50 અહીં પૂરું થાય છે। હવે બાળકો અહીં આપણને કહ્યું છે કે જો મારું માપ અને મારા મિત્રનું માપ તો જો શરીરના કેટલાક ભાગો છે તો એમાં મારું માપ છે એ નાક છે એ 4 સેમી છે મારા મિત્રનું પણ 4 સેમી છે। હવે કાંડાની ગોળાઈ તો મારી છે એ 13 સેમી છે મારા મિત્રની છે એ 14 સેમી છે। હવે માથાની ગોળાઈ તો મારી છે એ 36 છે અહીંયા તમારે લખવાનું 36 અને મિત્રની 37 એવી જ રીતના કાનની છે એ 6 સેમી છે અને તમારા મિત્રોની 7 સેમી એવી જ રીતના હાથની આંગળીઓની તો હાથની આંગળીઓની 13 સેમી છે અને તમારા મિત્રોની 15 સેમી તો આવી રીતના તમારે માપ લખવાનું છે। હવે તમારું માપ અને તમારા મિત્રના માપ સાથે સરખાવો કોનું માથું સૌથી મોટું છે અને કોનું માથું સૌથી નાનું છે તો જુઓ બાળકો મારા મિત્રનું માથું મારા કરતાં મોટું છે સૌથી મોટું છે અને મારું છે એ નાનું છે। હવે બાળકો અહીં તમારે જવાબમાં લખવાનું કે મારા મિત્રનું માથું મારા કરતાં મોટું છે બરાબર તમારું અને તમારા મિત્રનું લખવાનું છે। ત્યારબાદ છે કોનો હાથ લાંબો છે તો હાથમાં પણ અહીંયા તમારે લંબાઈ લખવાની છે તમારી। ત્યારબાદ કાન અને નાક કોનું વધારે છે તો એની મેં તમને હમણાં લખાવ્યું હતું એ તમારે લખવાનું છે। હવે તમારો કોઈ પણ નક છે 1 સેમી કરતાં વધારે હોય તો એની તમારી લંબાઈ લખવાની છે। તો બાળકો અહીં આપણા નખથી લંબાઈ 1 સેમીથી વધારે ન હોય માટે અહીં તમારી ના લખવાની છે। તો બાળકો પાના નંબર 51 પર આજનો આપણો આ પીરિયડ અહીં પૂરો કરીએ છીએ। આજે લખાવેલ તમામ વિગત તમે તમારી સ્વાધ્યે અહીં ચોપડીની અંદર પૂરજો બરાબર। તો સારું બાળકો હવે હું તમારી પાસેથી રજા લઉં છું આવજો।